पंचमूलाक्षरम श्रेयस्कारण सद्गुणेक निलयम श्री प्रागजिम भावत ब्रह्मोपासन दारकं गुरु हरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं जगद्गुरुवरं श्रीजीस्वरूपं मुदा सजान स्वामी महाराज विजय अक्षर पुरुषोत्तम महाराज विजय भगत जी महाराज विजय शास्त्र जी महाराज विजय योगी जी महाराज विजय स्वामी महाराज विजय સ્વામિનારાયણ સંવત 1883 ના ભાદરવાવાદી નવમી ને દિવસ પાઉન્ડ મળે તો સુખિયા રહેવાય ને કેમ રહેવાય એ સુખિયા થાય એક ઓદલા મળી જાય તો સુખિયા થવાય આપણી માન્યતા એવી છે કે સદા સુખિયા રહેવું હોય તો આ બધું મળે એટલે સુખિયા પણ સ્વામી કહે તો બધું દુઃખનું જ કારણ છે શું મહારાજ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચના દરબારમાં ઉગમણી દ્વાર ઓરડાની વસરીએ ઢોલિયા ઉપર ગાતી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠની વિશે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા અને પાગની વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશનારી ભક્તની સભા વરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જે જેણે કરીને સદા સુખી રહેવાય પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું સમજાયો તેણે તેવો ઉત્તર કર્યો ભગવાનના ભક્ત છે એને સદા સુખિયા કઈ રીતે રહેવાની વાત કરી એટલે ભગવાનના ભક્ત છે એને આ સુખિયા થવાની વાત છે જગતના જીવો તો પોતાની રીતે સુખિયા થવા કહે છે પણ ભક્ત છે એટલે જ મહારાજને પૂછે છે એને જ આ વિચાર આવે સુખિયા રહેવાનો બાકી તો જગતના જીવ માની બેઠા છે કે આપણે આ પાઉન્ડ મળ્યા સત્તા મળી ફલાણું મળ્યું ટીકડું મળ્યું એની રીતે સુખિયા માની લીધું છે પણ આપણે ભગવાનના ભક્ત થયા ત્યારે એને વિચાર આવ્યો કે આપણે સુખિયા થવું છે પણ કઈ રીતે સુખિયા કેવી રીતે સુખિયા થવાય એ પ્રશ્ન થાય ને કારણ કે જગતના જીવને તો આ વિચાર આવતો જ નથી કે આપણે શું કરવા જગતમાં આવ્યા છીએ ને આપણે શું કરીએ છીએ એની ખબર જ નથી આ તો સત્સંગ થયો છે એટલે આપણને કંઈક ખબર છે કે આ સારું છે આ ખોટું છે આ જૂઠું છે આ નાશવંત છે આ ભગવાન સાચા છે એવું આપણને કંઈક સમજાયું છે પણ એને તો સમજાયું જ નથી એને તો આ બસ જગતનું જે મળ્યું એ બધું અક્ષરધામ એમ માનીને જે તો ભક્તિ એની જ કર્યા કરે સવારથી સાંજ સૂતા સુધી સ્વામી કે દેહનું જ ભજન વિષયનું જ ભજન થાય છે લો બીજું કંઈ થાય છે કારણ કે એમાં એને આનંદ માણે એમાં એને સુખ મળી ગયું છે એટલે એનો વિચાર બીજો કરતા જ નથી કે આપણે શું કરવા જગતમાં આવ્યા છે આપણે શું મનુષ્ય લાભ શું છે શું કરવાનું છે એને ખબર જ નથી એટલે એ બિચારા સવારથી સાંજ સુધી દેહના જ વિચાર અને દેહના સુખના વિચાર પંચ વિષયના વિચારો અખંડ ચાલ્યા કરે છે લો બીજું શું કરે જગતના જીવો શું કરે છે ધાનમાંથી ધૂળ ને ધૂળમાંથી ધાન આ કર્યા જ કરે છે બીજું કંઈ છે હે ખાવું પીવું વિષય ભોગવવા ત્યારે ફર્યા ને પછી ધૂળથી ધૂળમાંથી પાછું આ ધાન બનાવવાનું થયું એટલે એ જ વસ્તુ કર્યા કરે બીજું કાંઈ કરતા નથી કારણ એને જ્ઞાન નથી સમજણ નથી એટલે એ જગતના જીવોને આ પ્રશ્ન ઉઠે જ નહીં વાત આ વિચાર આવે જ નહીં પણ ભગવાનનો ભક્ત થયો એને બધી વિચાર આવે પૈસા થયા એને વ્યવસ્થા કરવાનો વિચાર આવે કે આપણે કઈ જાતની વ્યવસ્થા કરવી કઈ રીતે વધારે થાય કઈ રીતે એનું સારું એમ બધા વિચારો એને આપણ નથી એને શું થાય એને તો એ ફક્કડ થઈને દરિયા કિનારે જઈને પડ્યા થયેલું કંઈ બીજો વિચાર શું કરવાનો છે એને વ્યવસ્થા નથી કરવાની કશું નથી એની પાસે જો તમે આપણે ભગવાનના ભક્ત થયા એટલે વિચાર થાય કે હવે આપણે ભક્ત થયા છે માટે આપણું કઈ રીતે સારું થાય કઈ રીતે આપણને સુખ રહે કઈ રીતે આપણને આનંદ થાય કઈ રીતે આપણે સુખિયા થવાય એને એ વિચાર હંમેશા આવે છે કારણ કે મુખ શું છે ભગવાનની પ્રાપ્તિ કરવી છે ખપવાળો છે ત્યારે ભક્ત એને કહેવાય ત્યારે ભક્ત કોણે કહ્યું એની વ્યાખ્યા પણ આપણે 1900 આત્મા કરી
કે મનુષ્યનો દેહ જ્યારે ભરતખંડમાં આવે છે ત્યારે ભગવાનને સંત જરૂર વિચારતા હોય, એની એને ઓળખાણ થાય ત્યારે એ ભક્ત થયો. આ ભક્તની વ્યાખ્યા, ભક્ત તો આપણે બધા મહારાજ ગુણ કરતા હોય, પણ ખરી રીતે ભક્તની વ્યાખ્યા મહારાજ આપણને સમજાય કે ભરતખંડમાં મનુષ્યનો અવતાર આવે ત્યારે ભગવાનને સંત બે વિચાર, એ બેમાંથી ગમે તે વિચારતા હોય ત્યારે એ જીવને એની ઓળખાણ થાય. ઓળખાણ એટલે શું? કે આ ફલાણા ભાઈ જાય છે સીટી સાહેબ, એ તો આપણે ઓળખ્યા, પણ એ સીટી સાહેબને એમાં કેવી જ્ઞાન છે, કેવી ભક્તિ છે, કેવો એમનો વધો છે, શું એમની સ્થિતિ કંઈક રીતની, એ બધું જે સમજવું ત્યારે ઓળખાણ થયું ને. પણ એમને એમ આપણે ઓળખાણની વાત કરીએ કે આ ફલાણા ભાઈ જાય તો ઓળખી લીધા, પણ સ્વાઈ કહે છે જેવું છે એવું એનો મહિમા, એ આપણા જીવમાં જ્યારે સમજાય એ રીતે જે ઓળખાણ થયું એ ઓળખાણ પાકવું, પછી ઓળખાણ પાછું અઠે નહીં. ત્યારે સ્વાઈ કે એ રીતે યથાર્થ સ્વરૂપમાં જેવા છે એવા ભગવાન, જેવા છે એવા સંત, એને એ સ્વરૂપમાં બરાબર યથાર્થ રીતે જ્યારે ઓળખાણ થયું ત્યારે ઓળખાણ, એમના ઈશ્વરીય પ્રતાપ, એમની જે સામર્થ્ય છે, એમના ગુણ છે, આ બધું છે, એ બધું ઓળખાણ થયું ત્યારે ઓળખાણ પાકું થયું. ત્યારે એ રીતે જો આપણને ઓળખાણ થાય તો એ ભક્ત થયો. આ ભક્તની વ્યાખ્યા કે ભગવાનને સંત જરૂર વિચારતા હોય એની આ ઓળખાણ, એ ઓળખાણ એટલે આ રીતે ઓળખાણ થઈ તો એ ભક્ત બન્યો. પછી એના વિશે અખંડ એને એ પ્રીતિ રહે ને એને રાજી કરવાનું મને અખંડ રહે ત્યારે આ ભક્તનું લક્ષણ મહારાજે બતાવ્યું. ત્યારે એવો જે ભક્ત બને છે એને આ વિચાર આવે છે કે આપણે સદા સુખ્યા કઈ રીતે રહેવાય. પણ પેલાને શું વિચાર આવે? પેલાને તેનો કાંઈ વિચાર આવતો નથી, એને તો આ વિષય ભોગવાનું, ખાવું પીવું, મોત્સવ કરીને આનંદ કરીને જગતમાંથી કર્યા છે. એટલે સ્વામી કહે છે કે ભક્ત છે આવો જે બન્યો છે એને આ વિચાર આવ્યો કે ચાલો આપણે સદા સુખિયા થવું છે તો કઈ રીતે સુખિયા થવું, કયા લોકોની સંપત્તિ વૈભવ સુખ બધું મળી જાય એનાથી છે ના, એને તો એ સમજાવી ગયું છે કે આ તો ખરી વાત તો આ છે, એટલે સુખિયા થવાનો ઉપાય પૂછે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય, એક તો શું હોય, જય કૃષ્ણ, વૈરાગ હોય તો પહેલા પહેલો વૈરાગ પોતાને જોઈએ કે આ જગતમાં એને અરુચિ હંમેશા વર્ત્યા કરે, એમાં ક્યાંય એને રુચિ ના થાય, બધું કામ કાજ બીજું ત્રીજું બધું કરે પણ સ્વાઈ કહે છે કે જળકુકડી વાત, એમાં રહેવ થકો પણ એમાં ઉદાસ રહે, એમાં એને રુચિ ન થાય, એને વિશે પ્રીતિ ન થાય, એટલે વૈરાગ જેવું વર્ત્યા કરે. અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય, બીજો પોતાનો જે ધર્મ છે એને દ્રઢ રાખે, ગ્રસ્તે ગ્રસ્તના ધર્મ, ત્યાગી ત્યાગીના ધર્મ, એના સ્વધર્મ છે, એ સ્વધર્મ હંમેશા રહે, કારણ કે એને મેં એને શાંતિ સુખ આનંદ રહે. તો સ્વાઈ કે પોતાનો જે ધર્મ છે એને વિશે દ્રઢ રહે, દરેકના ધર્મ મહારાજે કયા છે એની અંદર પોતે દ્રઢ બને. અને જેણે એ બે સાધને કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય, આ બે સાધન એટલે આ જે વૈરાગની વાત કરી અને સ્વધર્મ, એ બે કરીને જેને પોતાની ઇન્દ્રિયો વશ કરી હોય, ઇન્દ્રિયો પછી નિયમ આવે ને, કારણ કે વૈરાગ છે એટલે જગતમાં ક્યાંય બીજે બીજી તીધું થાય નહીં, અને સ્વધર્મ પોતે રહ્યો છે એટલે એની ઇન્દ્રિયો બીજે ક્યાંય કુમાર્ગે જાય નહીં, પછી આંખ છે, નાક છે, કાન છે, આ પાંચ જ્ઞાન ઇન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિયો છે, એ પણ એને ખરાબ માર્ગે જાય નહીં, ખોટે માર્ગે જાય નહીં, એ પણ એક નિયમમાં આવી જાય કે પોતાના ધર્મ રહે એટલે શું, કે આપણે ભગવાનને રાજી કરવા છે, જો આપણે આમાંથી આડાવડા થઈશું તો આપણે ભગવાન કુરાજી થશે, ભગવાન રાજી નહીં થાય, એટલે એવો ભક્ત છે અને એ વિચાર હંમેશા રહે છે, એટલે સ્વધર્મમાં એવો દ્રઢ રહે છે, અને એ સ્વધર્મમાં રહીને પછી ઇન્દ્રિયો છે એને પછી જે જગતને માર્ગે જાય છે એથી રોકીને ભગવાનને માર્ગે લઈ જાય છે, એટલે એને કરીને એ પોતે પ્રમાણે ઇન્દ્રિયો જેને વશ કરે છે સ્વધર્મને વૈરાગે કરીને. અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય, અને પાછું ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય, એટલે પ્રીતિ પણ એમાં બહુ દ્રઢ હોય. અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્ર ભાવ વર્તતો હોય, પછી એમાં મિત્ર ભાવ વર્તતો હોય એટલે એની સાથે જ બીજે ક્યાંય એ તેને થાય નહીં, બીજા જગતના ગમે એટલા જીવો હોય, બહુ સારા હોય, રૂપાળા હોય, ડાયા હોય, બધી રીતે ભણેલા પણ હોય ને સારી રીતે પોતે બુદ્ધિશાળી પણ હોય તો એ સાંઈ કે એમાં એ જ ના થાય, એ ત્યાં ભગવાનના ભક્તને વિશે, ભગવાનને વિશે અને ભગવાનના ભક્તને વિશે, એ બેને વિશે જ એ જ કરવાની વાત કરી, એના થકી પોતે એ રાજી અને પછી એની સાથે મિત્રભાવ પણ એની સાથે થાય, એની સાથે જ એને એ જ થાય, બીજે એ જ થાય જ નહીં. ભક્તનું લક્ષણ શું? ના સદા સુખ્યા થવાનું, એ તો પછી આપણે એમાં એ જ ના હોય તો ક્યાં પછી આ જગતમાં ગમે ત્યાં ફરીએ ને અરીએ ને એનાથી, ત્યારે એ સુખ્યા નથી રહેવાનું, એમાંથી પછી દુઃખ થાય જ, એમાંથી પછી આ જુગારમાં ચાલ્યા જઈએ, બારમાં જતા રહીએ, એની સંગે જો મિત્રાચારી કરી તો શું થાય, દુઃખના દાડા આવી જાય ને, એમાં ઉપાધિને ક્લેશ થઈ જાય,
એમાં આત્માનું કલ્યાણ પણ ના થાય. આ જો એની સાથે મિત્રાચારી એ જ એને થાય, બીજું કંઈ એને ગમે નહીં. અતિશય મિત્રાચારી, અતિશય એ એને વિશે, એટલે બીજો માર્ગ એને સારો ગમે જ નહીં કોઈ દાડો. અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં, પછી એનાથી ઉદાસ ના થાય કે ચાલો હવે બહુ રહ્યો ને એમનેથી ઉદાસ થઈ જાય કે બહુ કંટાળો આવી જાય એવું નહીં. એ ગમે એટલી વાત કરે, ભીડો આપે, વાર આપણને સમજાવે, તો એમાંથી ઉદાસ થાય નહીં કે ચાલો હવે આપણે આમ છે તેમ છે કરીને પોતે ઉદાસ થઈને એકલો ચાલ્યો જાય, બેસી જાય એવું નહીં. એનાથી ઉદાસ પણ ના થાય. એમ થાય કે આપણે ઘરમાં વ્યવહારમાં બધા સાથે રહીએ છીએ કે ઉદાસ થવાય છે, લો દત્તોય પાછા એમને એમને આપણે કામ લઈ લઈએ છીએ કે બોલવાનું થાય, ચાલવાનું થાય, વધારે ભીડો પડે, વધારે આપણા દાખલો કરવો પડે, તો એ શું કે ઉદાસ ક્યાં થવાય છે? ઉખડે છે કોઈ વધારે ચોંટાય ઉલટું, એમાંથી કોઈ ઉખડતા નથી. ત્યારે શું કે એમ જેમ ઉદાસ થવાતું નથી એમ આમાંય આપણે ભીડો પડે, કદાચ આપણને બે શબ્દો કોઈ કહે કરે તોય પણ ઉદાસ થવું નહીં કે ચાલો આ તો બહુ ભીડો પડ્યો અને આ તો બહુ જ આપણને જે તે કહે જ કરે સાત દિવસ. કારણ કે ખુદ જ આપણો આપણા સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, ત્યારે સંતને ભગવાનને બીજું શું આપણે પછી એ ખોદીને કંઈ આપણું તો લઈ જતા નથી. ખરે આપણામાં દેહ ભાવ છે કાળવો છે, આપણાની અંદર વાસનાઓ છે કાઢવી છે, એટલા માટે આપણને એ વાત કરતા હોય. પણ સ્વાઈ કે છે એમ વાત કરે ત્યારે ઉદાસ થઈ જાય એમ સ્વાઈ કે. પણ જો ઘરમાં સંસારમાં જેમ પ્રીતિ મિત્રાચારી છે તેનું આપણને જરાય લાગતું નથી એમ આમાં, પણ જો એ રીતે આપણે દ્રઢ હેત કર્યું હોય, મિત્રાચારી કરી હોય, તો ઉદાસ થવાય નહીં કે ચાલો હવે ભજન આપણે નથી કરવું કે આપણે ઘરે જઈને આપ કરશું, એમ ઉદાસ ન થઈ જાય એમ. અને જે ભગવાન અને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે, બીજે કહે ને જો સંગ ના ગમે, આ જ સંગ ગમે કે ત્યાં જ્યાં હોય ત્યાં જઈને જ બેસે, એનો સંગ જ ગમે. બીજો ગમે એટલો વ્યવહાર સંસાર ગમે એટલું કરે, પણ એ સંગ તો એક આપણે કાર્ય કરવા પૂરતું કાર્ય. પણ આપણને ગમવાનો આનંદ આવે તો ક્યાં કે ભગવાનના ભક્ત મળે તો આનંદ થાય, શાંતિ થાય, સુખ થાય, પણ પેલું તો ગમે જ નહીં એને, એ બીજું વસ્તુ છે એને વિશે એને સંગ એનો ગમે નહીં. એ ગમે એટલો સારો ડાયો હોય તો પણ ભગવાનની ભક્તિ નથી, એનામાં ધર્મ નિયમ નથી, તો એને સંગે આપણને કોઈ દિવસ રાજી ના થાય. કારણ કે વ્યવહાર છે એટલે કરવો પડે, પણ સંગ તો જ્યારે આવા કથામાં સત્સંગમાં આવા ભક્તોની સમૂહમાં આવીએ ત્યારે આપણને આનંદ થાય. એટલે ભગવાનના ભક્તોના સંગે જ રાજી રહે, એને સંગ પણ એનો સારો ગમે, ભગવાનના ભક્તો હોય એનો જ, બીજાનો ગમે જ નહીં. પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં. હા, વિમુખ એટલે શું કે જે ભગવાનને માર્ગે ન ચાલે, ભગવાનનો જે આજ્ઞા મુજબ ન વર્તે એવા વિમુખ છે. હા, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખ્યો રહે છે. આ લોકને વિશે સુખ્યા, પરલોકને વિશે સુખ્યા થવા માટેની વાત કે ભગવાને ભગવાનના ભક્તમાં જે ભગવાને ભગવાનના ભક્તની સાથે મિત્રાચારી રાખે અને સંગ પણ એનો જ ગમે, લ્યો એ સદા સુખ્યો રહે ને. પેલા તો પછી નાખે ખાડામાં જ લઈએ ને, કારણ કે સ્વાર્થનું એ છે, સ્વાર્થની વસ્તુ મિત્રાચારી છે ને. સ્વાર્થની મિત્રાચારી હોય શું, મિત્રાચારી બધું કરીને બધું કરે ને પછી બધું આપણને નાખે ખાડામાં અને પોતાનું કરીને ચાલ્યો જાય, કહો સ્વાર્થની વાત તો એ છે. અને ભગવાનને સંતને તો બીજો કંઈ સ્વાર્થ નથી જગતનો, કે નથી દુનિયાની પૈસા સંપત્તિ જોતી કે વૈભવ જોતો કે સત્તા જોતી, એટલે એને કોઈ સ્વાર્થ નથી. એટલે એ તો આપણને સાચી જ વાત કરીને ભગવાનને માર્ગે લઈને આપણા જીવનું કેમ સારું થાય એ રીતે જ પોતે કાર્ય કરે છે. અને પહેલાં તો દેહના સુખની જ વાત, એટલે એમાં સ્વાર્થની વાત આવી ગઈ એટલે થઈ જાય. એટલે સ્વાઈ કહે છે એ પ્રમાણે એને વિશે થાય, એ સુખીઓ ના થાય એ દુખિયા આપણને કરી મૂકે છે. એટલે આ સ્વાઈ કહે છે કે પોતે એક તો વૈરાગને સ્વધર્મ કરીને ઇન્દ્રિયો જેને વશ કરી છે અને પોતે એ પ્રમાણે નિયમમાં કરીને આ રીતે ભગવાને ભગવાનના ભક્તનો સંઘ છે, મિત્રાચારી છે, એને વિશે જેને એ છે એ સદા સુખ્યો. આ સદા સુખ્યા થવા માટે આપણો ઉપાય, પછી આપણે આ પ્રમાણે ન હોય તો દુખિયા છે જ, એમાંથી કાંઈ સુખ આવ્યું નથી કોઈ ઠેકાણે. કારણ કે પંચ વિષયમાંથી સુખ આવ્યું નથી અને જગતના કોઈ પદાર્થમાંથી સુખ પણ આવ્યું નથી અને આવવાનું પણ નથી. આ સુખનું કારણ તો પરમાત્મા અને ભગવાન એને જે ધારી રહ્યા છે એ સંત, એના થકી જ આ સુખ આપણને આવે છે અને એ સુખનું કારણ મુખ્ય વસ્તુ છે. ત્યારે એ સુખ જો આપણને મળશે તો સર્વ પ્રકારે સુખિયા થવાશે. પણ એને મૂકીને બીજે લેવા જઈશું ત્યારે સંગે ક્યાંય આપણને સ્વાદ આવશે નહીં. જેમ ઓલું ગાયનું વાછડું હતું એ છૂટી ગયું તે પોઠિયા હતા, પોઠિયા પેલા લોકો નહીં વંજારા લોકો રાખતા દેશમાં, જે જૂના માણસ હોય તો જાણે, આ જુવાણીયાને બહુ ખબર પડે ને યોગેશ કે વંજારા શું કહેવાય ને એ વાત. પણ એ વંજારા એટલે એમાં પોઠિયા બધા રાખે અને એ હજારોની સંખ્યામાં હોય, એના પર માલ સામાન પહેલાં લઈ જતા હતા. પહેલાં દેશ બધા વાહન કે વ્યવસ્થા કે ગાડીઓ કે રેલવે કંઈ નહોતું, એટલે એ પોઠિયા ઉપર બધો માલ સામાન મૂકવામાં આવે અને એ હજારો માઇલ સુધી એવા એની અંદર વંજારા ઉપર માલ જાય અને માલ લઈ આવે એવી હેરફેર બધી તેગડી થતી હતી.
એટલે વંજારા પોઠિયા બધા હતા એમાં વાસણું છૂટીને ત્યાં દૂધનો સ્વાદ લેવા ગયો. એટલે કંઈ સ્વાદ આવે એમાં શું લાતો જ મારે જે પોઠિયા પાસે ત્યાં દૂધ છે નહીં. પછી શા ગાય હોય તો એની પાસે એની માં દૂધ આપે કે એની પાસે દૂધનો સ્વાદ આવે આંચળમાંથી, પણ આની પાસે તો કંઈ આવે જ નહીં ને, તે લાતો જ ખાવાની મળે એ ક્યાંથી શું ખાવે. ત્યારે સ્વાઈ કહે છે એને ના, પછી શું કે એ પોઠિયાનું મોડું સૂજી જાય ને ઉલતું લાતો ખાઈ ખાઈ અને મોડું આવું મોટું થઈ જાય એવું, ત્યારે અહીંયા કંઈ દૂધનો સ્વાદ આવવાનો. એમાં જગતના પદાર્થો બીજા ત્રીજામાં ક્યાંય સુખ આવવા નથી. સુખનું કારણ તો પરમાત્મા ભગવાન એ જ છે, એની પાસે જઈએ તો જ આપણને સાચું સુખ આવે. આ તો બધું કેવું નકલ સુખ છે, દેખાવ પૂરતું છે, ક્ષણિક સુખ છે, એક થોડા વાર માટેની વસ્તુ છે, જે પછી તો પાછું દુઃખનું કારણ જ બને છે ને. ઘડીક આપણને આવે ત્યારે બહુ આનંદ થાય ને, જાય ત્યારે પાછું દુઃખનું કારણ બને છે કે આ ગયું બધું પણ હતું જ નહીં આપણું એમ સમજાય તો ક્યાંથી દુઃખ થાય. એમ સ્વામી કહે છે આ ક્ષણિક સુખ વસ્તુ છે, એટલે એની અંદર કોઈ દાડો સુખ આપણને આવવાનું નથી. એમાં તો આપણે લાતો ખાઈ અને મોડું સૂજી જ જવાનું દુઃખનું કારણ બનવાનું છે, પણ આ ભગવાનને સંત છે એ સર્વ પ્રકારે સુખનું કારણ છે, એના થકી જ આપણને સુખ આવશે. ત્યાં જઈશું તો ભગવાનની વાત કરશે, ધર્મનિયમની વાત કરશે, આજ્ઞા ઉપાસનાની વાત કરશે, આપણા જીવને શાંતિ કરે એવી વાત ન્યા મળવાની છે. એટલે સુખનું કારણ એ છે, સુખપુર નરપુર નાગપુર તીન મેં સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ મેં કાં સંતન કે માય, આ ત્રણ વાત લખી લો તુલસીદાસ પણ કહી ગયા. અને આપણે પણ બધા સંતોને મહારાજ આપણને એ સમજાવે છે કે સુખ તો ભગવાનને સંતની પાસે છે, એ બે સિવાય કોઈ જગતમાં સુખ છે જ નહીં. દેખાય છે એ ક્ષણિક, એ થોડા દિવસ પૂરતું છે અને પછીનું એ કંઈ સુખ છે નહીં, કારણ એ બંધન થાય છે. એટલે વળી પાછું જન્મ મરણ આપણને થઈ જાય, કારણ એમાં આશક્તિ થઈ, એમાં વાસના રહી તો દુઃખનું કારણ બન્યું કે ના બન્યું. એટલે વાસના મૂકવા માટે એ તોડવા માટે આ વસ્તુ આપણે સમજવાની છે કે જ્ઞાને કરીને સમજીને એને વિશેથી એ ટાળીને ભગવાનને સંત એ વસ્તુ સુખદાયક છે એને વિશે જ માલ છે એમ જો સમજાય તો સાંઈ કે સદા સુખી હોય. એટલે એનો સંગ ગમે, એને મિત્રાચારી ગમે, એને વિશે જ એ જ કરવાનું ગમે, બીજે ક્યાંય કોઈ જાતનું એ તેને હોય જ નહીં, એ જ તો જ અહીંયા કરવાની. મારે એટલા માટે કહ્યું ને કે આ જગતની અંદરથી અને આ દેહમાંથી આપણે એ તોડીને ભગવાનને વિશે કરવાનું છે, આ જ વસ્તુ છે. બીજી વસ્તુ મહારાજે પણ એ પેલા એમાં બાલચંદ્ર શેઠને સમજાવ્યું કે આ પ્રમાણે બુદ્ધિમાન મનુષ્યનું બુદ્ધિનું લક્ષણ શું છે કે વિષયો તો વીરથી હરૌશ્ચરતી, આ સમજાય છે કે મતિમાન મતે ફલ, કે બુદ્ધિમાન મનુષ્યના બુદ્ધિનું ફળ. આપણે બુદ્ધિનું ફળ શું સમજીએ, બુદ્ધિવાળ કે આ જગતમાં ખૂબ મોટા થવું, ખૂબ પૈસાવાળા થવું, ખૂબ આનંદ ભોગવવો, એને આપણે સમજીએ કે આ બુદ્ધિમાન. પણ મહારાજે બુદ્ધિમાન કયા નથી, શાસ્ત્રોમાં કોઈ બુદ્ધિમાન એને કયા નથી. બુદ્ધિમાન તો એ છે કે પોતે આ જગતમાંથી ઉદાસ થઈને એમાંથી વૈરાગને પામી એનેથી વૃત્તિ તોડીને ભગવાનમાં યદ કરવું, એ જ ખરેખર બુદ્ધિમાન છે. જે પોતાના આત્માનું કલ્યાણ કરે એ બુદ્ધિમાન કયો, જે ભગવાનને માર્ગે ચાલે છે એ બુદ્ધિમાન કહે. બાકી તો બધા સ્વામી કે ગાંડા છે, ભગવાન ભસતા નથી એ આપણે મહારાજ નહીં મોગરોડમાં નીકળ્યા અને કબો ગાંડો, એ કબો શેઠ હતો, બહુ મોટો વેપારી, હવે કરોડોની બધી એની વેપારને ધંધા ચાલતા ને એમાં ખોટ ગઈ તો બિચારાનું ગાંડ પણ આવી ગયું, પાહુણ જ ગયા એટલે ગાંડ પણ આવી ગયા કે હવે શું થશે. ભાઈ એ નસીબ પાહુણમાં સુખ જ નહોતું એટલે ગાંડા થઈ ગયા, જો સુખ હોતો ગાંડા ન થવાય, પણ જાય એટલે દુઃખ આવી જાય છે. ત્યારે શું એને વેપારમાં ખોટ ગઈ એટલે બિચારો ખૂબ દુઃખી થઈ ગયો. પછી ગાંડો તે શું, જેમ ગાંડો માણસ હોય એટલે પછી બજારમાં બેસે બોલે આ વેપાર જેને કરું છું એમ, પોતે પોતાનો જે વેપાર હોપાર્યો છે લવિંગ છે તે આ બધું વેપાર જણે એનો ચાલતો હતો એને લત ચડી ગઈ, અને જેને હું વેપાર એવો કરું છું એમ ગાંડ પણ બોલ્યા કરે, ખોટ ગતી રહી એટલે પછી તે પછી ત્યાં બજારમાં બેસે કાંકરાને બીજું ઢેક બધું ભેગું કરે, તાજમાં ઓલા એનો કરેલા તે જોખવે એનો આમાંથી લઈને આમાં મૂકે ને આમાંથી આવો ફળાના ભાઈ આવો ઢીકના ભાઈ લો આ માલ લેતા જાઓ, આવો આ માલ બહુ સારો છે, સરસ માલ છે, આવો માલ છે એમ બોલ્યા જ કરે. પછી સ્વામી મહારાજ નીકળ્યા અને પછી પૂછ્યું મારે કે આ શું છે, કેમ આવો બોલ બોલ, કે મહારાજ એક કબો શેઠ હતો, બહુ મોટો વેપારી હતો અને આ વેપારમાં ખોટ કંઈ ગાંડો થયો. ત્યારે મહારાજ શું કહે છે કે આજે ભગવાન નથી બસતા, બધાય કબા ગાંડા છે, બધા દુનિયા બુદ્ધિશાળી બધાય છે, પણ મહારાજે નંબર કાઢી નાખ્યો કે આ બધા જે નથી બસતા બધા બુદ્ધિવાળા હોય તો એ શું કે એ મૂરખ, એટલે બધા ગાંડા છે, ભગવાનને નથી ભસતા બધા ગાંડા છે. કારણ કે ગાંડપણ જ છે એને, જેમ ગાંડપણ લાગ્યું છે ખોટું છે છતાં સાચું માનીને વેપાર કરવા માંડી પડ્યો છે. હવે ઢેખારા છે અને પથરા ઠેકરા લઈને ભેગો બેસી અને ખોટા તાજ અને ખોટી બધી વસ્તુ એમાં કાંઈ સાચું નહીં તો એનો વેપાર કરવા માંડી પડ્યો છે, એ ગાંડપણ નથી. એમ આપણે આ ખોટું છતાં એમાં માંડી પડ્યા છે એ બધું એવું છે, શું મળી ખોટું છે માંડી પડ્યા છે આપણે કે હવે એમાંથી ઉઠવું જ નથી, એ જ કર્યા કરવું છે. ત્યારે એમ સ્વાય કે ગાંડ પણ છે બધું, આ દુનિયામાં જે ભગવાન નથી બસતા ભગવાનને માર્ગે નથી ચાલતા એ બધા એ જ. આ તો આપણે તો બધા ડાયા છે મણિભાઈ પાસે, એમના જ અહીં આવ્યા છે ને બેઠા છે,
આપણે છીએ એમાં કદાચ હોય તો કાઢી નાખવું, પ્રધાન તો ભગવાન ને સંત જ રાખવા, એ રાજી થાય, એ પ્રસન્ન થાય. સુખ જો આમાં સુખ્યા થવાનો ઉપાય જ બતાવ્યો કે ભગવાનને સંતમાં એ જ કરવું, એને વિશે પ્રીતિ કરવી, એને સંગે રાજી થવું, એ સુખિયા થવાનો ઉપાય છે. તને સ્વયં કે આપણે સુખિયા થઈ અને ભગવાન સદા આપણે રાજી થાય, એટલે સદા સુખિયા થવા માટેનો આ ઉપાય. અને વૈરાગ્યને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાની ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય, એને કરીને જો ન કર્યા સ્વધર્મ ને વૈરાગ્ય કરીને, તો પછી શું થાય? મોકળું બધું ચાલે જેમ તેમ બધું. હા, તે તો ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખ્યો રહે છે. દુખ્યો રહે, અહીં સંગમાં હોય, આ બધી વાત હોય, સત્સંગ કથા વાર્તા કરતા હોય, પણ પેલું ઇન્દ્રિયો પેલી બાજુ દોડતી હોય, એટલે ક્યાંથી સુખ આવે? તો અહીં પેલા સાપ છે, ચંદનને લાકડી વીંટાય ઠંડક લેવા માટે, કારણ કે સાપમાં તો ઝેર હોય ને બધું, એટલે ગરમી બહુ લાગે એને. અહીં જરાક તડકો કાઢે નીકળ્યો ગરમી થઈ ગઈ, એટલે ભાઈ શું છે આ તડકો છે નીકળ્યો? હજુ તો બે ત્રણ દાડા તો ઠંડી લાગે, પણ તડકો નીકળ્યો તો અમે તો બહાર નીકળીએ તો તોય વાયરો લાગે, પણ ગરમી થઈ ગઈ, બહુ ગરમી આવી, બહુ ગરમી ક્યાં છે, એક મિનિટની ગરમી નથી, પણ તમારે ગરમી લાગી જાય તરત જ. ત્યારે કહેવાનું શું છે કે એમ હાફને પેલું ઝેરની બહુ ગરમી હોય, તે લોકો ઠંડક લેવા માટે ચંદનના વન હોય લાકડા એને વીંટાય આમ, એને સાપને ઠંડક લેવા માટે. પણ પછી મોડું ક્યાં રાખે? પાછું વાયરા આમ આમ વાયરો લેવા, ત્યારે એ પછી વાયરોમાં જાય, પછી ઝેર પછી નીકળે ને એમ ન નીકળે એમ. સ્વાઈ કે આપણે આ કથા અને વાર્તા અને ભજનમાં બધું બેસીએ, પણ વાયરો પાછો આમ ન હોય, આ જગતના સુખ લેવાની વાત કરતા હોય, એટલે એના ઇન્દ્રિયોને વૈરાગ્ય કરીને સ્વધર્મે કરીને પોતાની ઇન્દ્રિયો જીતી નથી, એટલે ઇન્દ્રિયો એ બાજુ મોકળી છે પાછી, કે જે પ્રવાહ બંધ કરવાનો છે બંધ કર્યો નથી, પછી આપણે બધું અહીં બેસીએ તો ઠંડક ક્યાંથી થાય? પેલો પ્રવાહ બંધ કરે તો ઠંડક થાય. સ્વાઈ કે કૂવો ઉલેચવો છે તો અંદર પહેલાં પેલું જે પાણી જે આવતું હોય ને એને બધા પૂરવા પડે, એને બરાબર સીલ કરીએ તો પછી પાણી કૂવો ખાલી થાય. પણ પાણી અંદરથી આવવા દે અને કૂવો ખાલી કરવો ક્યાંથી થાય? પાણી પાછું જેટલું ઉલે છે એટલું બીજું આવી જાય અંદર, નીચેથી પાણી જે આવતું હોય બાખોરામાંથી એને પહેલાં પૂરી દેવા પડે, સીડી દેવા પડે, તો પાણી કૂવાનું ખાલી થઈ શકે. એમ સ્વાઈ કે પહેલાં આપણે આ જગતની અંદરના જે પ્રવાહ છે બધા ઓછા કરવા પડે, એને ખાલી કરવા પડે, એટલે એને શું એને બંધ કરવા પડે, એટલે એ તમારો પ્રવાહ બંધ થાય તો પછી આપણને આ થાય. સ્વાઈ કહે છે કે આપણે પેશીના ગળામાં હાથ નાખીને બેઠા ને કેમ મારું મન ઠેકાણે ના રાખ્યું? એટલે તું બેઠો છે એવે ઠેકાણ, તારું મન ક્યાં ઠેકાણ રહે? પછી હું ભજન કરું છું, કીર્તન કરું છું, પણ ત્યાં જવાનું ક્યાં કહ્યું છે મહારાજે? એમ મહારાજ કહ્યું બહારમાં જઈને બેસે અને મને કેમ દારૂ પીવાનું મન થયું? પણ થાય, ત્યાં જઈને બેઠો છે. એવા માણસો સંગ એનો કરવા બેસે પછી થાય કે ના થાય? બિંગોમ જઈને બેસે મને જુગાર કરવા, પણ તું ભગવાનનો ભગત થઈને જુગારમાં ગયો કેમ? પછી અહીંયા મહારાજે ના પાડી છે. બસ પહેલું કરવાની વાત છે કે જે પ્રવાહ છે બંધ કરવો પડે, એમ જે અવરો પ્રવાહ છે એમાંથી આપણે પાછા વળી અહીં બેસીએ તો એનું સુખ આવે ને, પણ જો અહીં બેસતા હોય, પણ જો આ મોકળું હોય ત્યાંય જતા હોય, પછી હરે હરે જે અમારા હકાવી દરબાર કહે છે ને, કથામાં બેસતો કે હરે હરે કથામાં વાત કરે, અને પછી ભવ્યા રમતા હોય તો કહો વાહ વાહ ન્યાય વાહ વાહ, ભવાઈમાં વાહ વાહ થાય ને અહીંયા વાહ વાહ થાય, અરે અહીં હરે હરે બે માં ક્યાં સ્વાદ આવે? પછી એ આવે જ નહીં, એ પછી કે મારું મન ઠેકાણ નથી રહેતું, પણ મને વાહ વાહ કરવા જાય છે, પણ ઠેકાણું શેનું રહેતું? વાહ વાહ થાય જ નહીં. આપણે તો આ મળ્યા એ જ થાય, અહીંયા સુખ, અહીંયા જ આનંદ કહ્યું કે જેને સંગે એને જ મિત્રચારી એને થકે જ થાય. એટલે સ્વામી કહે છે સંઘમાં રહ્યો છે છતાં પણ પેલો પ્રવાહ એને બંધ કર્યા નથી, એટલે એને સુખ આવે જ નહીં કોઈ દિવસ. માટે એ પ્રવાહ પહેલો આપણે બંધ કરવો પડે, એટલે ભગવાનને એટલા માટે કહ્યું કે આપણે સ્વધર્મમાં એટલે નિયમમાં આપણે રહ્યા, એટલે નિયમમાં રહ્યા એટલે એનો પ્રવાહ બંધ થતો હોય, એટલે ઇન્દ્રિયોનો જે પ્રવાહ છે અવરે માર્ગેનો એ સવરે માર્ગે, કારણ કે એને આ જ ગમે બીજું ગમે નહીં, પેલો પ્રવાહ એને બંધ થઈ ગયો. પણ સ્વાઈ કહે છે એ ન કર્યા હોય અને એ પ્રવાહ ચાલુ હોય તો પછી અહીંયા રહ્યા બેઠા હોય આ કરતા હોય તો પણ સુખ આવે નહીં, કારણ કે એને પેલો પ્રવાહ પેલો ચાલે છે. શા માટે જે જેણે પોતાની ઇન્દ્રિયો ન જીતી હોય ભગવાનજી, ભાઈ આ બધું પહેલું આપણે આ બધું નિયમમાં જ કરવાનું છે ને, નિયમ વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે, એનાથી જ આપણે આ સુખ બધું આવે. તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં, કોઈ ઠેકાણે સુખ ના થાય, લ્યો ગમે ત્યાં જાય ને, દુનિયાના છેડે જઈને બેસે તોય ને, જંગલમાં જઈને બેસે ને, ગુફામાં જઈને બેસે તોય સુખ ના આવે, ત્યાંય મન ઊંચું નીચું કરાવે. ઇન્દ્રિયોનો પ્રવાહ જે વહેતો છે એટલે જંગલમાં જઈને એકાંતમાં જઈને બેસે ને તો એ ન્યાય ઉથડકા મારે, લ્યો ત્યાંથી કૂદકા મારીને બહાર નીકળી જાય. અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. અતિ દુઃખ થાય, કારણ કે ઇન્દ્રિયો એ બાજુ દોડી જાય છે એટલે દુઃખ થાય, પ્રવાહ એ બાજુ ચાલ્યો ગયો એટલે.
એટલે રોકવાની જો એટલે સ્વધર્મ ને વૈરાગ એ બે કરીને રોકવાની વાત કરી કે ભાઈ એ પ્રવાહ રોકી દો, જેમ બોલો પાણીનો પ્રવાહ જાય ને બંધ બાંધી દીધો બરાબર રીતે, એટલે પ્રવાહ પછી રોકાઈ ગયો, પછી એનાથી ઉપયોગ એનો બધો સારો થાય. એમ આપણે એ પ્રવાહ જગત તરફનો બંધ બાંધી દીધો એટલે આપણો પ્રવાહ પછી ભગવાન સન્મુખ સર્વ પ્રકારે ચાલે તો સુખ શાંતિ આનંદ રહે. અને પેલું તો ખેંચી નાખે કેટલાને દુઃખ, પ્રવાહ પાણીનો જે પૂર આવે છે તે હજારોનું નાશ કરી નાખે. અને બાંધી દીધું તો આજે ઉપયોગ બધો પાણીથી થાય છે ને ખેતીવાડી બીજાથી આમ, એટલે પ્રવાહને આ રીતે વાર્યો, એક બાંધ બાંધી દીધો એટલે જગતનો પ્રવાહ જે હતો એને બંધ કરીને ભગવાન તરફ, કથા અને વાર્તા અને કીર્તન ને પોતાનો વ્યવસાય છે વ્યવસાય કરીને બાકીનો પ્રવાહ ભગવાન તરફ, પછી હવા ખાવાનો કે પછી ત્યાં ગમે ત્યાં જવાનો ના થાય એને વિચાર, એને પછી એ થાય ચાલો મંદિરમાં જતા રહીએ દર્શન સમાગમ કરીએ. અને પેલા નવરા બેઠા હોય કે ચાલો જરા બારમાં જઈએ જરા જુગારમાં જઈએ જરા ફલાને જઈએ એવું થઈ જાય. પણ ભાઈ અહીં ભગવાન એટલા માટે કહ્યું છે અહીં બેસો ને એટલે નિયમ એની મેં ત્યાં આવી જશે કે જઈને બેસવું જ ભગવાનના ભક્તને સંગે જ રાજી, એટલે ત્યાં જ્યાં કથા હોય સત્સંગ હોય ત્યાં જઈને બેસવું કે ચાલો ત્યાં જરા લાભ લઈએ. હા એવું જાણપણું હોય તો રોકાઈ જ જાય, પણ જાણપણું ભૂલાઈ જાય છે એટલે એટલે જાય છે ને. જાણપણામાં હોય તો એને કોઈ દિવસ એનો વિચાર થાય નહીં, જાય વિચાર આવે પણ એને જાણપણું છે રોકી જાય તરત જ. મારે મિત્રો છે ને કંઈક પહેલું તો સ્વભાવની આંટીમાં આવી જાય, પણ પછી એમ થાય કે આપણે સંત છે ભગવાનના સંત થયા છે ભગવાનના ભક્ત થયા છે એટલે આપણાથી આ ઘટે નહીં આપણને આ શોભે નહીં એટલે પાછો વળી જાય બરો. અને બોલો તો કે છે આવું કાંઈ નહીં બરોબર લઈ લો ને ક્યાં મારા ને જઈને પગે લાગી લઈશું જે થવાનું એમ. અને પેલો રોકી દે તરત જ કે આ વિચાર ખોટો આવ્યો છે એ આપણે ઘટે નહીં આપણને શોભે નહીં આપણે ભગવાનના ભક્ત થયા કે સંત થયા છે અને ભગવાન સિવાય બીજો વિચાર આવી જાય, પણ છતાં કંઈક સ્વભાવ પણ કદાચ એવો આપણે ઉગ્ર થઈ જાય પણ છતાં એ સમજે કે આપણે આ ઘટે નહીં એમ કરીને પાછો વળી જાય. હા હા બંને નથી પામે એટલે યથાર્થ રીતે ખોટું નથી જાણ્યું એને એ રીતે સમજવું જોઈએ. ઝેરને યથાર્થ રીતે સમજ્યા છે તો કોઈથી ખાવાનું મન થતું નથી, આ ઝેર છે એ યથાર્થ રૂપમાં સમજ્યા છે આપણે તો કહેવું પડે છે કોઈને, પણ ઝેર છે મરી જ જવાય એમ જાણી લીધું છે એટલે એને પાઉન્ડ 1000 આપે તો કહે છે જરા ભાઈ તું મૂક પાડ મારે 1000 પાઉન્ડે નથી, કારણ કે એને યથાર્થ એને યથાર્થ રૂપમાં સમજ્યા છે એમ સહાય કે આ ખોટું છે યથાર્થ રૂપમાં સમજ્યા એ પછી માર્ગે ના જાય એમ તરત પાછો વળી જાય. માટે સર્વ પોતાની ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે સદા સુખ્યો રહે છે. તે સદા સુખ્યો રહેશે આ સુખ્યા થવા માટેની આ ઉપાય. અને જેને સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કરી હોય તેને જ વૈરાગ્યવાન અને ધર્મવાળો જાણવો. પણ જેની ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાન અને ધર્મવાળો ન જાણવો. અને જે વૈરાગ્યવાન અને ધર્મવાળો હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખ્યો હોય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? મુક્તાનંદ સ્વામી બહુ ખપવાળા સ્વામી હતા એટલે એવા જ પ્રશ્નો બહુ જિજ્ઞાસુ પૂરો ન પૂછાય. આમાં પૂછ્યું કે શું ભગવાનનો શું કહ્યું? ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? આ ભક્તિમાં વિઘ્ન કયું છે? કારણ કે ભગવાનનો ભક્ત છે ને ભક્તિ કરી ભગવાનને રાજી કરવા છે ને એટલા માટે અહીં આવીને બેઠા છે. હવે આ બધું આપે કહ્યું તો એમાં વિઘ્ન કયું છે ભક્તિમાં એ પૂછે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં. અને ભગવાન અને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જેને બે પરવાય થઈ જવાય એ જેને અતિશય મોટું વિઘ્ન છે. વિઘ્ન ભક્તિમાં મોટા મોટું વિઘ્ન શું? કે ભક્તિથી ભગવાન રાજી થાય પણ એમાં પાછું વિઘ્ન આવી જાય. એક તો પહેલાં પહેલું શું કહ્યું? પોતાનો દોષ છે એને દેખે નહીં, પોતામાં જે કંઈ દોષ છે એને દેખે નહીં એટલે પછી એનો અવગુણ આવે કે ના આવે બીજાનો, કારણ કે આપણો દોષ દેખાય જ નહીં આપણને. એ મોટા મોટી આપણે આ ભક્તિમાં વિઘન છે એટલે અને બીજાનું જોયા કરીએ, બીજા બધાનું પાછું જોઈ લઈએ કે આને આમ કરે છે આવો આમ કરે છે આમ બેઠો છે આમ હૂતો છે આમ છે એ બધી માથાકૂટમાં બહુ કરીએ, એનો સ્વભાવ આવો છે એને આમ છે તેમ છે એમ થયા કરે. આપણે આ કથા વાર્તા કરીએ તો શું એકબીજાનું જોઈએ કે હા જો આની વાત આના ઉપર વાત ચાલી અને ટોપલો એના ઉપર ચાલ્યો છે આપણે ખાલી ને ખાલી પાછા અત્યારે એવા આપણે. પણ આ બધી વાત આપણા માટે જ થાય છે, આપણે જ સમજવાની છે, આપણે જ પ્રમાણે વર્તવાનું છે, બીજા નથી વર્તા કે નથી અને એ વસ્તુ આપણે જોવા નથી આવ્યા.
પણ છતાં આપણે તરત જ કરીએ, જોવાનો સ્વભાવ આવો છે ને એટલે આ એને વાત લાગુ થઈ ગઈ, એટલે અન્ય આગળ લાગુ થઈ ગઈ. ત્યારે આપણે શું કરવાનું છે? આપણે પાછા ધોબીને ધોબી ખાવ ખાલી રહેવાના છે? હે, સ્વામી કહે છે એવું નથી, આ બધી વાત આપણા માટે છે, આપણે જ ગ્રહણ કરવાની છે. તો સ્વામી કહે છે પેલા વજેના ગાળા ઘરે છોડવાની, બીજા ત્યાં છોડીએ એમાં શું લાભ આપણને? જે કંઈ અનાજનો ગાળા આવ્યા છે કોકને ત્યાં છોડીએ કે આપણા ઘરમાં પછી દાણો રહેવાનો, પણ એ આપણે ઘરે જ છોડવાની વાત, તો આપણને લાભ એમાંથી થાય. એમાં કથા વાર્તા કીર્તન છે આપણે માટે છે, આપણા સ્વભાવ પ્રકૃતિ વાસનાઓ ટાળવા માટે જ આ વાત થાય છે. એમ સ્વામી કે વજેનો ગાળો આપણે ઘરે છોડવા, આપણા ઉપર જ વાત લેવી કે જેથી કરીને બીજું, પણ આપણો જ અવગુણ ન દેખાતો હોય અને બીજાનો દેખાતો હોય તો વાત સીધી ત્યાં ચાલી જાય. અને પછી એ પ્રમાણે તાર કે કંઈ દિવસ આપણને લાભ થાય નહીં. તારે કે સ્વામી કે પહેલામાં પહેલો તો આપણો અવગુણ, જો ભક્તિમાં વિઘન ન થવું હોય તો પહેલામાં પહેલો તો આપણો અવગુણ ને આપણો દોષ જ જોવાનું વાત હંમેશા. સ્વામી કહે છે એવું નથી, આ બધી વાત આપણા માટે છે, આપણે જ ગ્રહણ કરવાની છે. તો સ્વામી કહે છે પેલા વજેના ગાળા ઘરે છોડવાની, બીજા ત્યાં છોડીએ એમાં શું લાભ આપણને? જે કંઈ અનાજનો ગાળા આવ્યા છે કોકને ત્યાં છોડીએ કે આપણા ઘરમાં પછી દાણો રહેવાનો, પણ એ આપણે ઘરે જ છોડવાની વાત, તો આપણને લાભ એમાંથી થાય. એમાં કથા વાર્તા કીર્તન છે આપણે માટે છે, આપણા સ્વભાવ પ્રકૃતિ વાસનાઓ ટાળવા માટે જ આ વાત થાય છે. એમ સ્વામી કે વજેનો ગાળા આપણે ઘરે છોડવા, આપણા ઉપર જ વાત લેવી કે જેથી કરીને બીજું, પણ આપણો જ અવગુણ ન દેખાતો હોય અને બીજાનો દેખાતો હોય તો વાત સીધી ત્યાં ચાલી જાય. અને પછી એ પ્રમાણે તાર કે કંઈ દિવસ આપણને લાભ થાય નહીં. તાર કે સ્વામી કે પહેલામાં પહેલો તો આપણો અવગુણ, જો ભક્તિમાં વિઘન ન થવું હોય તો પહેલામાં પહેલો તો આપણો અવગુણ ને આપણો દોષ જ જોવાનું વાત હંમેશા રાખવી. તો ભક્તિમાં વિઘન ના આવે ને કે ભક્તિ વિઘન આવે કે નહીં એ જોયા કરીએ. એટલે સહેજ એનો અભાવ આવે, એનો અભાવ આવે, એનાથી સંતનો આવે, સંતથી ભગવાનનો આવે, એમ પછી આગળ ગાળું પાછું ચાલુ થઈ જાય. એટલે એમાં વિઘન આવી ગયું, પછી એમાંથી એ તૂટી ગયું, પછી નાશ થઈ જાય. એટલે મારે કંઈક તો પ્રથમ તો પોતાનો જ અવગુણ દેખાય, બીજા કોઈનો અવગુણ દેખાય નહીં. આપણે પોતાનું જ કરવા અહીંયા આવ્યા છે, કોઈની વસ્તુ આપણે કંઈ કરવા આવ્યા નથી. આપણે પોતાનું આત્મકલ્યાણ, પોતાને ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે એમ સમજી અને હંમેશા ભક્તિ કરે તો એ ભક્તિમાં વિઘન નથી. બીજું શું કહ્યું? હા, એ તો ટળી જાય. જેને ખપ છે એને ધીરે ધીરે તો સાચો ભાવથી પોતે ભક્તિ કરે છે, સેવા કરે છે, એના સ્વભાવ ટળી જાય. ટળીને એવું તો મહારાજે કહ્યું છે ને કે આ સત્સંગનો પ્રતાપ છે એટલે ધીરે ધીરે ટળી જશે. માસે કાશીને માર્ગે ચાલ્યા છે તો ભલે આપણે એ માર્ગ સાચો છે તો ધીરે ધીરે પહોંચી જવાના છે. નક્કી માર્ગ આપણે સાચો છે, ભગવાનને સંત સાચા છે અને એની આજ્ઞામાં રહીને આપણે એની ભક્તિ સેવા કથા વાર્તા કરીએ છીએ એટલે આપણા સ્વભાવ દોષ વાસના જે છે એ નીકળી જવાના, એ રહેવાના નથી. એ પછી બરોબર ખ્યાલ રાખો, હા બહુ પોલીસ ખેંચવા જ મંડી છે. અહીં બહુ કાયદો કડક તરત ઉપાડવા માંડે, એને તો વાર જ ના લાગે. હા, એટલે આ જો નિયમ ના પાડે તો આવું જ થાય છે. એટલે નિયમ બરોબર સાવધાની રહેવાથી એ પાછું ના થાય. આ નિયમ પારસી પારસાથી નિયમ છે, આ નિયમ પ્રમાણે રહીએ તો સુખ આવે ને કે આ મોટર ઉપાડે લ્યો. અમે કાલે અમારે કાલે ચાંદલો આવી ગયો, તૈન મોટરો આવી ગયો, એટલે કાલે બરોબર પછી ખબરદાર બધાએ જાણપણું રાખ્યું. ખરેખર કેમ ઠાકોરભાઈ, ઠાકોરભાઈ ને નવીનભાઈ ને અમારે બધા પછી જાણપણામાં આવી ગયા. કાલે કાલે ચાંદલો આવી ગયો, કંકોત્રી કાલે લગાડી દીધી તરત જ. એટલે આપણે ચાંદલો કરવાનું મન નહોતું પણ તો કંકોત્રી આવી એટલે જવું જ પડે ને આપવું જ પડે. પણ બીજે દાડેથી ખટકો આવી ગયો કે હવે સાવધાની રાખો ભાઈ, તો પીળો લીટો છે ત્યાં ગાડી ના ઊભી રાખી. બે લીટા આવે તો ઊભી જ ના રખાય, પણ એકમાં ઊભી રાખેલી. અહીં જાણે ખાંચામાં કોને ખબર શું છે, પણ ન્યાય લો ચોટી ગયો આવીને તરત. ખરેખર આપી દીધી કંકોત્રીને, ચાંદલો કરવાનું થઈ ગયું એમ. પછી કાલે સાવધાની રાખી ખટકો રાખ્યો કે હવે બરોબર ખ્યાલ રાખો, નહીં તો આ વળી પાછા ફરી પાછા
આપી છે. સીતાજીએ સ્વાઈ કે એમાં ભક્તિમાં આવો ખટકો ને આવો બરોબર નિયમ છે એમાં બરોબર રહીએ તો સ્વાઈ કે સદા સુખ્યા રહેવાય, ને કે અસુખ ઊભું થાય, જો આવું ઊભું થાય તરત જ. એટલે ગાફલે છે, એટલા માટે કે ગાફલે ના રાખવી સ્વાઈ કે અટકામાં ગાફલે છે એટલે થઈ જાય છે ગાફલે. જો આ દુનિયાના વ્યવહારમાં ગાફલે રાખે એનું શું, એને ઘરમાંથી ચોરી થઈ જાય ને આગું પાછું થઈ જાય, દુકાનમાંથી આગું પાછું, કેટલી સાવધાની રાખીએ તાર નકર કોકા ઉપાડતા જાય, કંઈની સાવધાની છે એટલે ખટકો રાખીએ છીએ. એમ સમય કે આમાં આપણે ખટકો રહે તો પછી વાંધો ના આવે. આપણે આ સંસારમાં રહીને મહારાજ કહે છે કે ભક્તિ કરવી એ ઉત્તમ કહેવાય. હા બરોબર. ને ત્યાગી થઈને ભક્તિ કરવી એમને બહુ ખાસ મહારાજ બહુ. હા એ તો કાલે વાત આવી ગઈ આપણે, તારે કાલના વર્તનાથમાં જ આવ્યો, પણ એમાં બધા બહુ મોટી વાત મૂકી એમાં રહીને જો ગ્રસ્તના ધર્મ સચવાય તો એ મોટો 73 મણનો તો આવે છે એ મય બહાર બાજુને ઉપાડીએ તો એમાં એમાં સુખ્યા છે, એમાં કંઈ ના નથી. પણ એ 73 મણનો તો જો બરાબર સમજી જાય તો પછી થાય ને કે એમાં ફસાઈ પડીએ તો એનો પાર આવે એવો નથી, એમાંથી તો નીકળાય એવું નથી. હા. અને ભગવાન અને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય, નોખું પડી જાય હવે જેના થકી સુખ્યા થવાનું છે એનાથી નોખું પડી ગયું એટલે ક્યાંથી એને સુખ આવે. અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય, બેપરવાઈ થઈ જાય, ત્યાં જ કલ્યાણ છે, ત્યાં જ કંઈ મોક્ષ છે, ત્યાં જ કંઈ સુખ થવાનું છે, એ ગણે છે એમ કરીને પછી એ બેપરવાઈ કહેવાય. એ જેને અતિશય મોટું વિઘ્ન છે, મોટું વિઘ્ન છે ભક્તિમાં, આ મોટું વિઘ્ન છે. એક તો પોતાના દોષ દેખાય નહીં, પોતાનો ગુણ દેખાય નહીં, અને ભગવાનના થી બે પરવાઈ થઈ જાય એને મોટું વિઘન. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું આઠમું વચન છે તે થયું. સજાન સ્વામી.